બટેટાનો એકદમ નવો નાસ્તો. તો આપણે એકદમ નવી જ રીતે અને નવી સરળતાથી આજે અલગ રીતે જ બનાવવાનો છીએ નાસ્તો, અને બાળકોનો મનપસંદ નાસ્તો છે. આ રીતે જો બાળકોને મળી જાય બટેટાનો નાસ્તો, બટેટા એક તો બાળકોને ફેવરિટ હોય અને ઉપરથી જો આવો નાસ્તો મળે તો વાત જ બીજી છે. ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે નવો બટેટાનો એકદમ નવો નાસ્તો અને સરળ રીતે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે. તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે અને બટેટાને ધોઈ અને સાફ કરીને લીધેલું છે. ઉપરનો જે છાલનો ભાગ છે એ આપણે પીલરથી કાઢી નાખવાનો છે. હવે છાલનો ભાગ કાઢ્યા પછી આપણે જે વેફર પાડતા હોઈએ છીએ ઉનાળાની સિઝનમાં, એ જ સ્લાઈસ મેં લીધી છે વેફર પાડવાની. એ સ્લાઈસમાં આપણે બટેટાની સ્લાઈસ પાડી દેવાની છે. તો એક બટેટામાંથી ઘણી બધી સ્લાઈસ પડશે, કેમ કે બટેટું એમ તો મોટું છે. એટલે તો બધી સ્લાઈસ હું આ રીતે પાડી લઉં છું. તો બટેટાનું બધાના ઘરમાં સ્લાઈસર હોય જ છે, આપણે વેફર પાડતા હોઈએ છીએ ઉનાળામાં, તો એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે બધી સ્લાઈસને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું, કેમ કે આપણે એને ધોવાની છે. જે રીતે આપણે વેફરમાં બનાવતા હોઈએ એ જ રીતે ધોઈ અને જો સ્ટાર્ચવાળું પાણી છે એ આપણે બધું દૂર કરી દેવાનું છે. તો એકદમ સરસ રીતે મિક્સ હાથ વડે મિક્સ કરતાં કરતાં ધોઈ લઈશું, જેથી કરીને એનું પાણી છે સ્ટાર્ચવાળું એ નીકળી જાય. તો આપણે આ રીતે હાથ વડે ફેરવતા જઈશું, જેથી કરીને બધી સ્લાઈસ છે એકદમ છૂટી થઈ જાય અને અંદર રહેલો સ્ટાર્ચ છે એ પાણીમાં નીકળી જાય. તો પાણીને નિતારી લેવાનું છે. ત્યાર પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધી ચમચી છે આપણે મરી પાવડર નાખીશું, કે તીખાની ભૂકી. અડધી ચમચી મેં અહીંયા ઓરેગાનો લીધો છે એ નાખી દઈશું, અને મેંદાનો લોટ છે એ બે ચમચી નાખ્યો છે, અને માથે આપણે ચાર ચમચી હું અહીંયા કોર્નફ્લોર લઉં છું. તો તમે મેંદાના લોટની જગ્યાએ અહીંયા ચોખાનો લોટ પણ લઈ શકાય છે, અને ખાલી કોર્નફ્લોર લેવો હોય તો પણ ચાલે. તો તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. અને એકદમ સૂજી છે એ તમે દળીને નાખો તો પણ ચાલે, એકદમ પાતળો કરી પછી નાખવાનો. તો આ રીતે મેં ચાર ચમચી કોર્નફ્લોર નાખી અને મિક્સ કરી દીધો છે, અને સારી રીતે આપણે હળવા હળવાથી મિક્સ કરીશું, જેથી કરીને બધી જ સ્લાઈસમાં છે એ કોર્નફ્લોર સરસ રીતે ચોંટી જાય. અને જો પાછળથી આપણને ઓછો લાગે તો આપણે ફરીથી મિક્સ પણ કરી શકાય છે. તો આ રીતે હળવા હળવાથી એકદમ સરસ રીતે મિક્સ કરી, અને ત્યાર પછી આપણે અહીંયા અડધી ચમચી છે કાશ્મીરી મરચું નાખ્યું છે. મેં તીખું નથી હોતું, કેમ કે બાળકો ખાય, પણ એટલા માટે કાશ્મીરી મરચું છે, જેનાથી કલર સરસ આવશે પરંતુ તીખાશ બિલકુલ નહીં હોય. એટલા માટે મેં અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે. એને પણ સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું, જેથી કરીને બધી સ્લાઈસમાં ચોંટી જાય. અને ઉપરથી થોડું થોડું પાણી એક એક ચમચી જેટલું જ આપણે સ્પ્રિંકલ કરવાનું છે, માથેથી છાંટવાનું છે, જેથી કરીને બહુ ભીનું પણ ન થાય અને સારી રીતે લોટ છે બધી સ્લાઈસમાં ચોંટી જાય. તો આ રીતે સ્લાઈસમાં બધી લગાડ્યા પછી ચેક કરી લેવાનું. જો તમને ઓછો જણાતો હોય તો ફરીથી આપણે એડ કરીશું. તો સ્લાઈસ અત્યારે જોશું તો સ્લાઈસ ઉપર હજી કોટિંગ જોઈએ એટલું આપણે થયું નથી, એટલા માટેથી હું અહીંયા એક ચમચી કોર્નફ્લોર અને થોડું એવું પાણી નાખી અને ફરીથી મિક્સ કરું છું. તો હું તમને નજીકથી પણ બતાવીશ કે આપણી સ્લાઈસ ઉપર કોટિંગ કેવું હોવું જોઈએ. જો કોટિંગ થોડું ઓછું હોય તો આપણને મજા નહીં આવે ખાવામાં. તો તમે જોઈ શકો છો એકદમ જે કાતરી છે એ સરસ ચિપ્સ ઉપર ચોંટી ગયો છે લોટ. તો આ રીતે હોવું જોઈએ. નજીકથી હું તમને બતાવું છું કે એકદમ સરસ રીતે આપણી બધી સ્લાઈસ ઉપર કોટિંગ છે ચોંટી ગયું છે. તો હવે અહીંયા આપણે એક નોનસ્ટિક પેન લેવાની છે. આમાં નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો પડશે, કેમ કે આમાં આ નાસ્તો છે એ તમે નોનસ્ટિક વગર એટલો સારો નહીં બને, ચોંટી જશે. એટલે નોનસ્ટિક પેન અથવા તો આપણી પાસે ઢોસાની તવી હોય તો એ પણ લઈ શકાય, ઢોસાની તવી પણ એમાં ચાલે. તો બધાના ઘરમાં લગભગ ઢોસાની તવી તો હોય જ છે, તો એનો ઉપયોગ કરી લેવાનો. તો પેનની અંદર પહેલાં તેલ લગાવી દેવાનું, કે ઘી કે બટર કોઈ પણ તમે લગાવી શકો છો. પછી એની ઉપર આ રીતે આપણે સ્લાઈસ લગાવી દઈશું ગોળ ગોળ. તો આ રીતે પહેલાં આપણે ફરતી એકદમ સરસ રીતે ગોળ રીતે મૂકી દઈશું, જેવી રીતે આપણે પુડલું ને એવું પાથરતા હોય એ પુડલાની જેમ જ આપણે બટેટાની સ્લાઈસ એ થોડી થોડી એકબીજા ઉપર લગાવી દઈશું, જેથી કરીને લોટ છે એટલે સરસ ચીપકી જશે. તો આ રીતે પુડલા જેવા શેપમાં જ આપણે પહેલાં બટેટાને પાથરી દેવાનું છે, અને 3-4 મિનિટ જેવું આપણે એને કૂક કરવાનું છે. તો આપણે કવર કરી દઈશું, જેથી કરીને કૂક સરસ રીતે થઈ જાય અને બધી સ્લાઈસ એકદમ સરસ કૂક થાય, કાચી ન લાગે. તો તમે 3-4 મિનિટ પછી જોશો તો તેનો કલર છે એકદમ બદલાઈ ગયો છે, અને ઉપરથી આપણે હવે થોડું તેલ સ્પ્રેડ કરી અને એનો ભાગ છે એ પલટાવી દેવાનો છે, જેથી તો તમે જોઈ શકો છો નીચેથી સરસ શેકાઈ ગયું છે. અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો ટુ મીડિયમ રાખી છે, એકદમ હાઈ ફ્લેમ નથી રાખવાની, નહીતર બટેટાની સ્લાઈસ છે કાચી રહેશે અને
બળી જશે. તો તમે જોઈ શકો છો ટૂથપીકની મદદથી નાખતા એકદમ સરસ રીતે બટેટું બફાઈ ગયું છે બધી સ્લાઈસ. તો હવે મેં પ્લેટ ઉપર ટીશ્યુ પેપર રાખી દીધું છે અને એની ઉપર આપણે નાખી દઈશું. અને નાસ્તો હજી આપણો બનીને તૈયાર નથી થયો, હજી ઘણું બધું બાકી છે એટલે જોજો, કેમ કે આપણો નાસ્તો આટલાથી કમ્પ્લીટ નથી થયો, હજી આપણે પ્રોસેસ બાકી છે. તો એ જ રીતે આપણે બીજો પેનમાં બીજો ભાગ પણ બનાવી લેવાનો છે. એ સ્લાઈસ સરસ રીતે આપણે ગોઠવી દઈશું અને એ જ રીતે આપણે કૂક કરવાનું છે. તો આ નાસ્તો છે એકદમ નવી જ રીતે બનાવ્યો છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે, એટલો સરસ બનીને તૈયાર થાય છે અને સાવ યુનિક જ છે. અને બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો, તો ફટાફટ આ છે એ પાકી તૈયાર થઈ જાય છે બટેટાનો નાસ્તો. તો એ જ રીતે મેં ફ્લિપ સાઈડ બદલાવી અને કૂક કરી લીધો છે. તો બીજો પણ બટેટાનો આપણે તૈયાર છે નાસ્તો. તો હજી આપણો નાસ્તો રેડી નથી થયો, છેલ્લે સુધી જોજો કે નાસ્તો કઈ રીતે મેં બનાવ્યો છે. તો આપણે બે પાર્ટ બનાવીને તૈયાર કરી લીધા છે, હજી આપણે એની અંદર બીજી પ્રોસેસ કરીશું. તો આ રીતે બંને પાર્ટને હું કૂક કરી લીધા પછી આપણે એને લઈ લઈશું અને એની ઉપર આપણે રાખી દઈશું એક પાર્ટ. પછી ઉપરથી આપણે અહીંયા ચીઝની ક્યુબ લેવાની છે અને એ નાખી દઈશું. તો જો તમને શાકભાજી કોઈ પસંદ હોય તો એકદમ ઝીણા ઝીણા સમારેલા ઉપર પાથરી શકાય. તમે ઝીણું, કેપ્સિકમ, કોન, ગાજર, પરંતુ એકદમ ઝીણું હોવું જોઈએ. પરંતુ મેં આજે એવું નથી નાખ્યું કારણ કે બાળકોને વધારે ચીઝ પસંદ હોય, તો મેં ખાલી બાળકો માટેથી બનાવ્યું છે એટલા માટે ખાલી ચીઝનો ઉપયોગ કર્યો છે. પરંતુ શાકભાજી તમે એકદમ ઝીણું પણ નાખી શકાય છે. તમે એકદમ ઝીણું એવું ઉપરથી તમે થોડો એવો સોસ અને ઝીણું ઝીણું શાકભાજી આ રીતે ચીઝ અંદર મિક્સ કરી અને પાથરી દો તો પણ સરસ લાગે છે. તો અત્યારે મેં ખાલી એક ચીઝની ક્યુબ છે એ ગ્રેટ કરી દીધી છે અને ફરતે આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ. ઉપરથી મેં એક ચીઝની સ્લાઈસ મારી પાસે હતી એ નાખી છે. તમારી પાસે ન હોય તો નહીં નાખવાની, બિલકુલ ઓપ્શનલ છે. તો સ્લાઈસ રાખી દીધી છે અને ઉપર બીજું આપણે જે બનાવીને નાસ્તાનું પેપર રાખ્યું હતું એ નાખી અને ઉપરથી થોડુંક દબાવી દઈશું પ્રેશરથી, જેથી કરીને સરસ રીતે ચીઝને બેની સાથે ચોંટી જાય. હવે કવર કરીને 2 મિનિટ જ આપણે અત્યારે એને શેકવાનું છે તેલમાં, જેથી નીચેનો ભાગ છે એકદમ ક્રિસ્પી થઈ. 2 મિનિટ પછી આપણે સાઈઝ બદલાવી દઈશું જેથી કરીને નીચેનો ભાગ છે એકદમ ક્રિસ્પી થઈ જાય અને થોડી ચીઝ મેલ્ટ થઈ જાય. હવે ઉપરના ભાગમાં પણ એ જ રીતે કરીશું 2 મિનિટ જેવું, એટલે બંને ભાગ એકદમ ક્રિસ્પી થઈ જશે અને વચ્ચે ચીઝ છે એકદમ સરસ મેલ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો ચીઝ એક સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને બહાર નીકળી ગયું છે, એટલે નાસ્તો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આ પ્લેટમાં કાઢી લઈશું. કોર્નફ્લોર વાપર્યો છે એટલે બંને બાજુ નાસ્તો એકદમ ક્રિસ્પી થશે અને બટેટા સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે એક પ્લેટમાં ગરમ ગરમ જ પીઝાની જેમ કટિંગ કરી અને સર્વ કરી દઈશું. આ ચીઝવાળો નાસ્તો છે એને નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ સરસ એવો લાગે છે અને એકદમ નવી જ રીતે સોસ સાથે તમે ખાઈ શકો છો, ખૂબ જ સરસ. અને એમ જ ખાશો તો પણ બહુ જ મસ્ત એવો લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારો બટેટાનો નવો નાસ્તો કેવો લાગ્યો છે. સ્પેશિયલી બાળકો માટે જ બનાવ્યો છે અને ખૂબ જ સરસ લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું અવાજ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.